શાંતિલાલ શાહ હાઈસ્કૂલના મેદાનમાં અને ધનેશ મહેતા હાઈસ્કૂલની અડેલી દિવાલ પાસે ટાયરો સાથેનો કચરો સળગાવતા ભારે ધુમાડાજનક વાતાવરણ સર્જાયું હતું, ત્યારે રોડ પર નીકળતા લોકો સહિત સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ બહાર દોડી ગયા હતા. એવી સ્કૂલ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતું શાંતિલાલ શાહ હાઈસ્કૂલનું મેદાન, જ્યાં ગંદકી અને કચરો તો જોવા મળે જ છે અને ખાનગી લક્ઝરી બસો પણ કાયમી ધોરણે અહીં જ જોવા મળે છે, ત્યારે અહીં ટાયરો સહિતનો કચરો સળગાવતા આસપાસના લોકો સહિત શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ દોડી ગયા હતા. આવી જ ઘટના ધનેશ મહેતા હાઈસ્કૂલને અડીને આવેલી દિવાલ પાસે પણ બની છે. આ દિવાલ પાસે પણ કચરો અને ટાયરો સળગાવતા ભારે ધુમાડો સર્જાયો હતો, ત્યારે રોડ પર નીકળતા લોકોને મોટી આગ લાગી હોય તેવી આશંકા જણાતા ઊભા રહી ગયા હતા. અને ધુમાડા નિશાળમાં આવવા મળ્યા, પછી અમે લોકો બહાર જોવા માટે આવ્યા કે કેવી રીતના આગ લાગી, શું છે એમ ને, કોણે સળગાવ્યું એમ. અને આંગણવાડી નંબર 65 અને 71, ત્યાં બે આંગણવાડી મારી બેસે છે કોર્પોરેશનની, અને આ અમારા માટે ન્યુસન્સન છે. બહારવાળું જે બહાર કચરો નાખે છે ને બહાર બસ ઊભી રહે છે, પણ અમારા માટે ન્યુસન્સન છે. અમને એમ કે એક બસ સળગી, અમે ફટાફટ બહાર જોવા કે સળગ્યું શું આમાં એમ. 12:40 ફાયર બ્રિગેડમાં ધનેશ મહેતા સ્કૂલમાંથી વર્દી આવેલ કે ધનેશ મહેતા સ્કૂલની દિવાલે એક કચરામાં આગ લાગેલ છે. જે સંદેશો મળતા ફાયર બ્રિગેડ સ્ટાફના ડ્રાઈવર ઘનશ્યામસિંહ ચુડાસમા, ફાયરમેન ગોવિંદસિંહ દિલીપભાઈ તેમજ વેરાવળથી આવેલ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ અમુક ઘટના સ્થળે પહોંચી દિવાલ પાસે જે કચરો સળગતો હતો તેમાં આશરે અડધી ગાડી પાણી છાંટી અને આગ બુઝાવી નાખેલ છે.